વાયનાડ પછી ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલન વાદળ ફાટવા જેવી સ્થિતિ વાયનાડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલન બીજી બાજુ ઉત્તરાખંડમાં પણ ભારે પગલે ઘટનાઓ બની છે માહિતી અનુસાર એકત્રીસ જુલાઈથી કેદારનાથ માં ભારે વરસાદના પગલે મંદિર તરફ જતો સોન પ્રયાગ અને ગૌરીકુંડ માર્ગ વચ્ચે ના માર્ગ ધોવાઈ ગયા છે કેદારનાથ વિસ્તારમાં ફરીથી વાદળ ફાટ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે જોકે મોસમ વિજ્ઞાનની ગણતરી મુજબ એક કલાકમાં સો મિલીમીટર કરતા વધારે વરસાદ થાય તો તેને વાદળ ફાટવાની સ્થિતિ માનવામાં આવે છે નૈનીતાલ અને દહેરાદૂનમાં એક કલાકમાં પચાસ મિલીમીટર કરતા વધારે વરસાદ નોંધાયો હતો વરસાદની બદલાઈ રહેલી પેટર્નને જળવાયુ પરિવર્તન સાથે જોડવામાં આવી રહી છે પર્વતીય વિસ્તારોમાં ઓછા સમયમાં વધુ વરસાદ ભૂસ્ખલનની આફત લાવે છે ચટ્ટાનોમાં પાણી વધારે સમય ભરાઈ રહેવાથી તૂટવા લાગે છે જ્યાંથી પગપાળા પસાર થવાતું હતું તે રસ્તાઓનું નામ નિશાન મટી ગયું છે ભારે વરસાદના લીધે જમીનની માટી નદીમાં તણાવવાથી અને પહાડો સરકવાથી સોનપ્રયાગના મુખ્ય બજારથી અંદાજે એક કિલોમીટર આગળનો રસ્તો ક્ષતિગ્રસ્ત થયો છે એટલું જ નહીં સોનપ્રયાગથી આગળ ગૌરીકુંડની આસપાસ જંગલ ચટ્ટી ભીમભરી પોલીસ ચોકી વિસ્તાર અને વિસ્તારમાં અનેક જગ્યાએ પગપાળા માર્ગમાં અવરોધ ઉભા થયા છે કેદારનાથમાં આજે બસો જેટલા યાત્રાળુઓ દર્શન માટે પહોંચ્યા હતા જેમને સ્થાનિક પ્રશાસનને દર્શન સલામત સ્થળે ખસેડ્યા છે આસપાસની દુકાનો પણ ખાલી કરવામાં આવી હતી ભારે વરસાદના પગલે મંદાકીની નદીની જળસપાટીમાં પણ વધારો જોવા મળ્યો છે જોકે તે ખતરાના નિશાન કરતા નીચે છે દહેરાદૂનના મોસમ વિજ્ઞાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અત્યાર સુધી મોસમનો કુલ વરસાદ એકસો પિસ્તાલીસ ટકા કરતાં પણ વધારે થયો છે રુદ્રપ્રયાગ જિલ્લામાં સામાન્ય કરતા વરસાદનું પ્રમાણ સો ટકા જેટલું વધારે છે સ્ટાર ન્યૂ સેવન હંમેશા સચ્ચાઈની સાથે